के राजा पांडवे ते मेली जारे पार्थवी के राजा पांडवे ते मेली जारे पार्थवी के राजा दुर्योधन करे त्या राज सते जीत्या पांचे पांडवा सते जीत्या पांचे पांडवा। જ્યારે દુર્યોધન તથા તેના બીજા ભાઈઓ કે જેઓ કૌરવના નામે ઓળખાતા હતા, તેઓએ દગલબાજી કરીને પાંડવો પાસેથી તેનું રાજ જીતી લીધું અને પોતે રાજ કરવા લાગ્યા, તે વખતની હકીકત સાંભળો કે પાંડવો રાજપાટ હારી ગયા પણ સત્યતાને જીતી લીધી, એટલે કે સત્ય ન ખોયું. કે રાજા પાંચે મળીને પરિયાણ કરે કે રાજા પાંચે મળીને પરિયાણ કરે કે એને મારવાની કીધી છે પેર સતે જીત્યા પાંચે પાંડવા સતે જીત્યા પાંચે પાંડવા। પાંચે પાંડવ રાજ્યમાંથી પ્રયાણ કરી જાય છે, એટલે કે રાજ્ય છોડીને જતા રહે છે. એટલાથી પણ સંતોષ ન થતા દુર્યોધન તેમને આખા કુટુંબને મારી નાખવાની યોજના ઘડે છે. પાંચે પાંડવો સતથી જીત્યા છે. કે એને સગા માતે નોતરું દેવરાવ્યા કે એને સગા માતે નોતરું દેવરાવ્યા કે એને હૈડે તે હરખન માય સતે જીત્યા પાંચે પાંડવા સતે જીત્યા પાંચે પાંડવા। કૌરવોએ પાંડવને તથા પાંડવના સગાવાલાઓને જમવા માટે આમંત્રણ એટલે કે નોતરું આપ્યું. આ વખતે કૌરવોની ખુશી સમાતી ન હતી, કારણ કે પાંડવોનો નાશ કરવા માટે તેઓએ જે ત્રાગડો એટલે કે કાવતરું રચ્યું હતું તેમાં તેમને કામયાબી મળતી જતી હતી. પાંડવો સતે જીત્યા છે. કે રાજા નોતરું દઈને પાછા વળ્યા કે રાજા નોતરું દઈને પાછા વળ્યા પછી રાંધવાની કીધી છે પેર સતે જીત્યા પાંચે પાંડવા સતે જીત્યા પાંચે પાંડવા। પાંડવોને જમવાનું નોતરું દઈને દુર્યોધન વગેરે પાછા ઘરે આવ્યા બાદ જમવાનું પકાવવા તજવીજ કરવા લાગ્યા. પાંડવો સતે જીત્યા છે. કે લીલી તે દાડને સારાઘી કે લીલી તે દાડને સારાઘી ઉપર લાડુ રે બાંધી પાડ સતે જીત્યા પાંચે પાંડવા સતે જીત્યા પાંચે પાંડવા। ઊંચી જાતના ઘીથી રસોઈ બનાવી અને લીલી લિજ્જતદાર દાળ પકાવી અને લાડવાની તો લાઈન લગાવી દીધી. પાંડવો સતે જીત્યા છે. કે ઉઠો દેવરિયા ભોજન કરો કે ઉઠો દેવરિયા ભોજન કરો કે પછી અમને મત દેજો દોષ સતે જીત્યા પાંચે પાંડવા સતે જીત્યા પાંચે પાંડવા। દુર્યોધનની ઘરવાળી ભાણવંતી પાંડવોને કહે છે કે મારા દિયરિયા એટલે કે દેર, તમે જમવા બેસી જાઓ, પછી અમારો વાંક કાઢશોમાં કે જમવાનું મોડું કર્યું. બાઈઓ પોતાના ધણીના નાના ભાઈઓને દિયર અથવા દેર કહે છે, એવો રિવાજ ઘણાય દેશોમાં છે.
કે ભાભી ભાણાવંતી ઘરડા થૈયા, કે ભાભી ભાણાવંતી ઘરડા થૈયા, હજી હસવાની ના ગઈ તે વસતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. પાંડવો આપસમાં વાતો કરે છે કે દુર્યોધનની ઘરવાળી ભાભી મોટી ઉંમરના થયા તો છે, પણ હજી મશ્કરી કરવાની આદત ગઈ નથી. પાંડવો સતે જીત્યા છે. કે ભાભી ભાણાવંતી પીરસે પીરસણા, કે ભાભી ભાણાવંતી પીરસે પીરસણા, કે રાજા દુર્યોધન જોડે ત્યાં વાય સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. પાંડવો જમી રહ્યા છે અને દુર્યોધનની ઘરવાળી ખાવાનું પીરસી રહ્યા છે અને દુર્યોધન પોતે પવન નાખે છે. આ રીતે પાંડવોને જમાડી રહ્યા છે. પાંડવો સતે જીત્યા છે. કે લવિંગ સોપારી મખવાસ એલચી, કે લવિંગ સોપારી મખવાસ એલચી, કે ઉપર પાનના બીડા દેશ સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. જમ્યા બાદ મુખવાસ તરીકે લવિંગ, સોપારી, એલચી તથા પાન વગેરે આપવામાં આવ્યા. પાંડવો સતે જીત્યા છે. કે સાગ શીશ મના ઢોલિયા, કે સાગ શીશ મના ઢોલિયા, કે ઉપર અવલ ઓશીસા ઓછાડ, સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. આરામ કરવા માટે સાગ અને સીસમના સારા લાકડાના ઢોલિયા એટલે કે પલંગ ધરાવી તેના ઉપર ગાદલા, ઓશિકા એટલે કે મિટ્ટો, ઓછાળ વગેરે પાથરવામાં આવ્યા. પાંડવો સતે જીત્યા છે. કે રાજા દુર્યોધન લાક ના મિંદર ચણાવ્યા, કે રાજા દુર્યોધન લાક ના મિંદર ચણાવ્યા, કે માહે પૂર્યા છે પાંડવોના વાંચ, સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. આ પ્રમાણે સારા જમણ વગેરે જમાડવાનો દેખાવ કરી જમવા આવનાર બધાને જમવા બેસાડ્યા હતા. તે મકાન લાખ એટલે કે અંગ્રેજી ભાષામાં જેને વેક્સ કહે છે તેના બનેલા હતા, જે એવો પદાર્થ છે કે જેમાં આગ ચાપે કે તરત જ તે ઘાસની જેમ બળવા મંડી જાય. પાંડવો સતે જીત્યા છે. કે રાજા દુર્યોધન દુમડો તેડાવ્યો, કે રાજા દુર્યોધન દુમડો તેડાવ્યો, કે દુમડા લઈને આગજ મેલ, સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. તે લાખના મકાનમાં આગ લગાડવા માટે દુર્યોધને દુમડાને એટલે કે ભંગીને એટલે કે અનટચેબલને બોલાવ્યો અને કહ્યું કે આ ઘર કે જેમાં પાંડવો આરામ કરી રહ્યા છે તેમાં આગ લગાડી દે કે જેથી બધા જ પાંડવો બળી જાય. પાંડવો સતે જીત્યા છે. કે રાજા મારા ઘરે છે અર્ધાંગની,
કે રાજા મારા ઘરે છે અર્ધાંગની, તેને હું પૂછીને વાત કરીશ સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. દુમડો એટલે કે પેલો અનટચેબલ કહે છે કે રાજા મારા ઘેર મારી ઘરવાળી છે, તેની સલાહ લઈને હું તમને જવાબ આપીશ. પાંડવોને બાળીને મારી નાખવાની બાબત હું તેની સાથે વાતચીત કરી તેની સલાહ લઈ અને પછી તમને જવાબ આપીશ. પાંડવો સતે જીત્યા છે. કે રાજા આભવે છીએ અમે દુમડા, કે રાજા આભવ છીએ અમે દુમડા, કે પછી ઓલે ભવ કેવા કેવાય સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. પોતાની ઘરવાળીને પૂછ્યા બાદ પેલો ભંગી જવાબ આપે છે કે આ જન્મમાં તો ભંગીનો એટલે કે અનટચેબલનો અવતાર ભોગવી રહ્યા છે, તો આવા ખરાબ કામ કરીને આવતા જન્મમાં કેવો અવતાર મળશે, માટે અમે આ કામ કરીશું નહીં. પાંડવો સતે જીત્યા છે. કે રાજા નહીં રહીએ અમે તારા દેશમાં, કે રાજા નહીં રહીએ અમે તારા દેશમાં, અમે જયા ઘેરા વર્તે સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. પેલો દુમડો એટલે કે અનટચેબલ કહે છે કે હે રાજા, અમે તમારા દેશમાં નહીં રહીશું, અમે દૂરના મુલકમાં બીજા દેશમાં રહેવા જતા રહીશું. પાંડવો સતે જીત્યા છે. કે પીર સદર દીન બોલ્યા વિનતી, કે પીર સદર દીન બોલ્યા વિનતી, સામી રાજા જેમ રાખો તેમાં રહીશ સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા, સતે જીત્યા પાંચે પાંડવા. જ્ઞાન પૂરું કરતા પીર સદરદીન ફરમાવે છે કે એ મોમીનો, સ્વામી જેવી હાલતમાં રાખે તેવી હાલતમાં રહેવું અને શુક્રાના અદા કરવા. પાંડવો સતે જીત્યા છે.